તો આપણે લસા શોધીશું છ અને દસનો તો સૌથી પહેલાં છ તો છનો જે ટેબલ આવે એ રીતે કે ભાઈ છ એકા છ એટલે આ જે પટ્ટો છે એને આપણે છ એ રાખીશું ત્યારબાદ દસ છે તો પહેલાંમાં દસ એકા દસ એટલે આપણે દસ પર યેલો પટ્ટો સેટ કરીશું ત્યારબાદ અહીંયા છના ટેબલ છ એક્ઝેક્ટ નથી છ છના પછી બાર પછી અહીંયા દસ તો દસ દુ વીસ એટલે ઇન શોર્ટ આ બંને પટ્ટા સરખા થવા જોઈએ એક લાઇનમાં થવા જોઈએ એક લાઈનમાં નથી જ્યારે એક લાઈનમાં આવી જશે એ આપણો જવાબ આવી જશે દસ દુ વીસ અહીંયા છ તેરી અઢાર ત્યારબાદ અહીંયા જોવાનો પટ્ટો સેટ થતો બરાબર દસ તેરી ત્રીસ અને આગળ અહીંયાથી છ પંચાત્રીસે થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ જતા રહીએ છીએ છ ત્રીસ તો આપ ખૂબ સરળતાથી બાળક પણ છે એ આ રીતે પ્રેક્ટિકલી મેથેમેટિકલ મોડલ દ્વારા એ સમજી શકશે કે છ ત્રીસ અને દસ તેરી ત્રીસ છે એક લાઇનમાં એક રેખામાં આવી ગયો છે તો આ એનો જવાબ થયો આ જ રીતે ગુસા માટે સબસ્ટ્રેક એની માઇનસ કરતું જવું પડે કે દસ અને છ તો પેલા દસ પર એટલે આ પટ્ટો આપણે દસ પર લઈ લેવાનો છે અહીંયા દસ પર છે છ છે પછી હવે દસ માંથી છ કાઢવાના એટલે ચાર આવશે તો આપણે આ જે છે એને આપણે ચાર પર સેટ કરી દેવાનું છે રાઈટ આ રીતે ચાર પર આવ્યો હવે છ માંથી ચાર કાઢવાના એટલે બે આવશે પછી ચારમાંથી બે કાઢીશું એટલે બે તો આપ જોઈ શકો છો અહીંયા સબસ્ટ્રેક્શન કરીશું એટલે આપણને ગુસ્સા મળી જશે તો આશા રાખીશ તમને આ ટીએલએમ દ્વારા ખ્યાલ આવ્યો છે બીજી પણ આપણે સંખ્યા એ મૂકેલી છે સંખ્યા તમે અદલ બદલ કરી શકો છો